નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે વાત કરીએ છીએ ને, એ વાતો પણ અંતરંગ. આજના અતિથિ કાર્યક્રમમાં અતિથિ બન્યા છે સ્પિરિચ્યુઅલ ગુરુ, ખાસ કરીને કહી શકાય આધ્યાત્મિક ગુરુ દીપકભાઈ. દીપકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો પૂછવાનું મન થાય કે મિકેનિકલ એન્જિનિયર, એક દીપકભાઈ મિકેનિકલ એન્જિનિયર, ક્યાંક પાના પક્કડ અને મેટલ જેવી સખત ધાતુઓ સાથે રમનારો માણસ, ખેલનારો માણસ, અચાનક જ આવા એક સોફ્ટ બિઝનેસ કહી શકાય કે મૃદુ ભાષી રહેવાનું કઈ રીતે આખું પરિવર્તન આવ્યું? એકચ્યુઅલી મિકેનિકલ એન્જિનિયર પછી થયેલો. ઓકે, પહેલા જ્ઞાન મળેલું મને, અને દિલમાં તો આ જ્ઞાનનું પહેલા શરૂઆત થઈ ગઈ હતી. પછી અમારું એન્જિનિયરિંગનું પૂરું થયું, પણ એ મારો ધંધો હતો, નોકરી હતી કે ધંધો કે મશીનરીના કામકાજ કરતો હતો, પણ મારું ચિત્ત એમાં એકે દાડો નહોતું. ઓકે, મારું ચિત્ત આત્મા જાણવાનું, આત્માના જ્ઞાનમાં રહેવાનું, અને આ સંસ્થા ભેગા કરી શકાય એની ચાવીઓ શોધવાનું કર્યું. વિજ્ઞાનને કહેવાય છે કે વિજ્ઞાન અને ધર્મને નોર્મલી કોન્ટ્રાવર્સી થતી હોય છે રેગ્યુલર. જ્યારે જોઈએ છીએ ત્યારે બુદ્ધિશાળી, પોતાની જાતને બુદ્ધિજીવી કહેનારાઓ, વિજ્ઞાન સાથે સંકળાયેલા લોકો હર હંમેશ ધર્મ ઉપર પ્રહાર કરતા રહે છે. ક્યાંક કહે છે કે સત્ય વગરની વેગળી વાતો ધર્મના સાથે સંકળાયેલા લોકો કરે છે. સત્ય છે તો એ વિજ્ઞાન જ છે. આપ બંનેને આત્મસાત કરેલું છે, વિજ્ઞાનમાં પણ આપણે અભ્યાસ કર્યો છે અને ધર્મને ફેલાવવાનું પણ આપ કામ કરો છો. ઇવન ધર્મમાં તો બિલકુલ આપ ડેપ્થમાં પણ ગયેલા છો. કઈ રીતે કમ્પેર કરશો સાયન્સ અને રિલિજન? જે વિજ્ઞાન શબ્દ વાપરો છે ભૌતિક વિજ્ઞાન માટે વપરાય છે, અને અમે આધ્યાત્મિક વિજ્ઞાન જ કહીએ છીએ. આ એક સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, જેવું ભૌતિક વિજ્ઞાન છે એવું જ આ આધ્યાત્મિક વિજ્ઞાન છે. એનું બાહ્ય દ્રષ્ટિવાળું છે, આંતરદ્રષ્ટિવાળું. બાહ્યમાં 2H+ હોય એટલે પાણી થાય, એવા અવિનાશી તત્વોના સંમેલન વિસર્જનથી જગતની અવસ્થા ઉત્પન્ન થાય, એનું રહસ્ય આધ્યાત્મિક વિજ્ઞાનમાં ખુલ્લું થતું હોય છે. એટલે આ જેટલું જેમ હું એન્જિનિયરિંગ ભણ્યો તો મને એના ઘણા બધા પ્રિન્સિપલ છે, પ્રકાશના નિયમો, મશીનરીના નિયમો, એક ગિયર, બીજા ગિયર, કાઉન્ટર પુલી, RPM, સ્પીડ્સ, એ બધું જ મને આધ્યાત્મિક વિજ્ઞાનમાં પૂરેપૂરું કામ લાગ્યું છે. એટલે નોર્મલી કહેવાય છે કે જે પણ અધ્યાત્મ ગુરુ હોય છે ને, બે ફેકલ્ટીમાંથી વધારે આવતા હોય છે, આઈધર સાયન્સ ઓર આર્ટ્સ. કોમર્સ વાળો લગભગ ક્યાંક એની ગણતરીના ગડમથલોમાં ધર્મ સુધી, ધર્મના ખરેખર અંતિમ બિંદુ સુધી પહોંચી નથી શકતો. ડુ યુ ફીલ ધેટ? અમારું તો આ જુદું છે. અક્રમ વિજ્ઞાન, ધર્મ, જ્ઞાતિ, પક્ષ, એન્જિનિયરિંગ. નિરમા ડોક્ટર હતા, દાદા 12મી ફેલ હતા, એટલે કે કોલેજ ફેલ, અરે મેટ્રિક્યુલેશન ફેલ કરેલો, અને છતાં કોમન સેન્સથી જબરજસ્ત સિવિલ કોન્ટ્રાક્ટર, સિવિલ એન્જિનિયરને એને ટપી જાય એવું એમની સમજણ હતી. હું મિકેનિકલ એન્જિનિયર થયેલો. અહીં ઘણા બધા CA થયેલા છે, કમસે કમ 15-20 તો CA છોકરાઓ ભાઈઓ આજે સેવા આપી રહ્યા છે. એટલે આમાં કયું, આમાં કહે ને, આ મુખ્ય વસ્તુ આ નથી. અમે તો એવું સમજીએ કે આ પૂર્વકર્મનો હિસાબ અને આ ભવોભવની સાધનાના ફળરૂપે આધ્યાત્મિક જ્ઞાન પ્રગટ થતું હોય છે. એમાં જ્ઞાનીના આશીર્વાદ, દાદા ભગવાનના આશીર્વાદ, નિરમા જેવા દાદાની સેવામાં નિરંતર રહેલા એમના આશીર્વાદથી આગળ વધી શકાય છે. પણ આજે મારું એન્જિનિયરિંગ હતું, નિરમાનું ડૉક્ટરી લાઈન હતી, દાદાનું સિવિલ કોન્ટ્રાક્ટર જેવી લાઈન હતી. એ લાઈનને આ તો શું છે કે એ લાઈનને એક આધારે આ જ્ઞાન પ્રગટ થયું એવું કંઈ લેવા દેવા નથી, અથવા આ જ્ઞાનને બાધક થાય એવું એ લેવા દેવા નથી. આ જ્ઞાન આખું સ્વતંત્ર છે, અને આ જીવનનું નોકરી, ધંધા, વ્યવસાય એ સ્વતંત્ર ભાગ છે, અને બેનો સમન્વય એટલો જ ફરક પડે છે કે આજે દ્રષ્ટિ એન્જિનિયરિંગના એ જ મશીનરીમાં મારી દ્રષ્ટિ એવી રીતે કામ કરે કે મને આધ્યાત્મિક ફોડ માટે સહેલું પડે. એનું મારા ડૉક્ટરની ભાષામાં બધું કહે ને કે આ કેસ ચૂથી નાખે ને કાટ કાઢી નાખે, એવા એમના દાખલા હોય. દાદા કહે ને કે રોડો કોન્ક્રીટ નાખીને કે રસ્તા ના થાય, કે છે એને આમ કરવું, RCC ભરવું પડે. એમની ભાષામાં સિવિલ કોન્ટ્રાક્ટરના શબ્દો નીકળ્યા છે, નિરમાનું એન્જિનિયરિંગ, અરે ડોક્ટર વિજ્ઞાનના શબ્દો નીકળ્યા છે, અને આપને આપણું એન્જિનિયરિંગ. આ કહે ને કે ભાઈ મશીનરી ફેરો, કે સ્ટીમર આપણી જાય છે, મશીનરીની બધી જાણવું પડશે, બેરિંગો કેવી હોય, અઘરું લાગે તો ડરશો નહીં. દીપકભાઈ, યુથની વાત કરું તો નોર્મલી જેટલા પણ સ્પિરિચ્યુઅલ લીડર સાથે મેં આ કાર્યક્રમમાં વાત કરી છે, મુલાકાત કરી છે,
યુથ ધીરે ધીરે ક્યાંક વચ્ચે વેક્યુમ આવ્યો હતો કે યુથ ક્યાંક બીજા તરફ વળી ગયું હતું. હવે લાગે છે ખરું કે પાછું ફરીવાર યુથમાં રિલિજિયસ વિશે, ધર્મના જે ઊંડાણો છે, ધર્મના જે ક્યાંક ગૂઢ રહસ્યો છે, તે જાણવાની ઉત્કંઠા વધી છે અત્યારે યુથમાં. ડુ યુ ફીલ દેટ? સાચી વાત છે. એનું કારણ શું? યુથ મોહમાં પડેલું. મોહ એટલે વિષય વિકાસ, નાચગાન, ખાવું પીણું, ફરવું હરવું, મહોત્સવ, કપડા લતા, દાગીના, ઇમ્પ્રેશન પાડવી, વર્ડ પાડવો, બધું સર સ્ટેટસ મજા કરી લેવી. હવે મજામાં સેચ્યુરેટ થઈ ગયું. હવે શું? આટલું કમાયા હવે શું? આટલું શોખ કર્યો હવે શું? સંતોષ થતો નથી, સુખ મળતું નથી, અને એ જ સુખ લેતા લેતા એને દુઃખો પડ્યા છે. એટલે હવે નવો રસ્તો ટર્ન માર્યો છે આધ્યાત્મિક તરફ, કે આ બધા સુખો, ભૌતિક સુખો છેવટે ટેમ્પરરી છે અને રિએક્શનરી છે. સુખ લેતા લોન ઉપર લેવાશે અને રિપેમેન્ટમાં દુઃખો આવશે. જ્યારે આ એક આધ્યાત્મિક રસ્તો એવો ખુલ્લો થયો છે કે સંસારમાં રહીને આત્મ સાક્ષાત્કાર પામ. નહીં, એક્ઝેક્ટ આપના અનુભવ એ જ વાત કરું, કારણ કે આપ બિલકુલ સંસારી લોકો આપની પાસે આવે છે ને બિલકુલ ઉકેલો માગે છે, અને અને એની અંદર વધુમાં વધુ ગૂંચવાયેલા યુવાનો હોય તેવું લાગે છે કે પછી સિનિયર સિટીઝન્સ? ના, યુવાનો જ વધારે. અને અમે સિનિયર, અને ક્યાં કેવું લાગે છે કરું કે દિશાહીન થઈ ગયો છે અત્યારે યુવાન? એ લોકો થઈ ગયો હતો પણ હવે એવું થયું નથી. હવે વધારે સારો દિશા બની ગઈ છે. અમારી પાસે કે ને કે 70% તો યંગસ્ટર જ છે. વધારે વડીલો તો લોકો છે ધર્મ એટલે ગઈડિયાઓ માટે દોડા થયા આપણે ધર્મ કરવાનો. ત્યારે અહીં લાગે છે કે સૌથી નાના બાળકો, અહીં તો સ્પેશિયલ તમે વિચાર કરશો 3-6 વર્ષના બાળકો માટે સ્પેશિયલ એક આપણે સેશન રાખીએ છીએ. એ લોકો બેબી એમએસટી કહેવાય છે. પછી 6-12 વર્ષના એક ગ્રુપ છે આખું, 12-21 વર્ષનું ગ્રુપ છે, અને પછી મોટા ગ્રુપ તો છે જ, ઓલ્ડ સિટીઝન 90 વર્ષ સુધીના એના ગ્રુપે છે. અને 3 વર્ષથી એના સંસ્કાર સિંચન શરૂ થાય તે 80 વર્ષવાળા માટે જુદો સત્સંગ અને 3 વર્ષવાળા માટે જુદો સત્સંગ. બધા લેવલના ટીચરો આખું જાણે કોલેજ છે. ઓકે ઓકે. દીપક, અહીંયા એક વસ્તુ પૂછવાની ઈચ્છા થાય કે સતત સંપર્કમાં રહેનારા આપની સાથે જે પણ લોકો આવે છે, જ્યાં સુધી આપની સાથે બેઠા હોય છે, આપનું સત્સંગ સાંભળે છે, આપની વાણીનો લાભ લે છે, ત્યાં સુધી દુનિયાનું બધું જ તેમને પ્રાપ્ત થઈ ગયું, એ જ્ઞાન તેઓ અનુભવ કરતા હોય છે. સમાજમાં જ્યારે જાય છે, એમના પરિવારની વચ્ચે જાય છે, જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં એ લોકો આવે છે, ત્યારે ક્યાંક ફરી પાછા ફંટાઈ જતા હોય છે. એના કારણે નહીં, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, એના કારણે સતત આધ્યાત્મિક ગુરુ કહેતા હોય છે કે આવું થવાનું છે, સમાજમાં બધી લાલસાઓ, લોભ, મોહ આપને ક્યાંક જકડવા ટ્રાય કરશે, એટલે સતત અમારા સંપર્કમાં રહેજો. ક્યાંક આ માર્કેટિંગની એક સ્ટાઇલ તો નથી? I am not talking about particular you. હું જનરલ આધ્યાત્મિક ગુરુની વાત કરું છું. એ જ વાત કરું છું. અમે તને બક્તા પહેરાવીને મોકલી એક, અને એને જવેરી બનાવીને મોકલીએ બે. એટલે તું જ તારી મેળે તપાસ કરજે કે હું કયા રસ્તે જઉં છું. ઓકે. અમારી પાસે તારે રોજ એને કે ફિલ્ડિંગો ભરવાની જરૂર નથી. તને ચાવી બતાવી દઈશું. તને તારા તને ચાવી એવી આપી દઈશું, તારા તાળા ખોલતો જતો. એટલે સંસારમાં મોસ્ટ એપ્લાઇડ, મોસ્ટ પ્રેક્ટિકલ અને બેસ્ટ સોલ્યુશન મળ્યા કરે એવરી ડે. દોડીને આવવાની જરૂર નથી એને. એવી કોમન એટલી બધી સુંદર સમજણ જ છે આખી, કે એનો જીવન વ્યવહાર આદર્શ રીતે ચાલે, અને જીવન વ્યવહાર પૂરો કરતા કરતા આધ્યાત્મિક પ્રગતિ એના ઘેર રહીને કરી શકે. નહીં કે સત્સંગ, હા સત્સંગ એને એક એ વસ્તુ છે કે જેમ આપણે ઓફિસમાં જઈએ કે ના જઈએ, 12 મહિનામાં 2 દિવસ ઓફિસ જાઓ કે 12 મહિના જતા હોય છો, ધંધો કરવા જાઓ છો કે નહીં? લોકો નહીં ઓફિસ શું કામ જતા હશે કે ભાઈ પ્રોફિટ કરવા માટે. તો આ સત્સંગ કેવી વસ્તુ છે? એનો આનંદ માટે આવે છે, એની સમજણ સાચી પ્રાપ્ત કરવા માટે. અને પછી જેમ તમે ઘરે રહો છો, વ્યવસાય કરો છો, એવી રીતે એક જાતનું જીવનનું એક અનિવાર્ય સત્સંગ, એક કે ને કે જેમ સવારે ચા પાણી પીતો હોય, જમતો હોય, એક સત્સંગ પડે કે એનું ફૂડ થઈ જાય છે, કે જેથી કરીને ફ્રી ટાઈમ આવે, મળે, વાતો કરે, સત્સંગ સાંભળે, ટીવીમાં આવતો હોય છે, દાદાના પુસ્તકો વાંચતો હોય છે, અને એક સારા વાતાવરણની અંદર રહેવાથી ક્યાંક વિચાર માં પણ એક સારા વિચારો તેને સ્ફૂર્તા હોય છે. એ તો વાત સાચી છે, પણ એની કરતા દાદાની વાત એટલે જીવનના પ્રોબ્લેમનું સોલ્યુશન જ છે. એક એક માણસે પોતાના જીવનમાં જે જે પ્રોબ્લેમ આવતા ગયા, દાદાને પૂછતા ગયા છે, દાદાએ જવાબ આપ્યા છે, નિરૂમાને પૂછ્યા છે, નિરૂમાએ જવાબ આપ્યા છે, દીપકભાઈને પૂછ્યા છે, દીપકભાઈ જવાબ આપ્યા. પણ છેવટે વિજ્ઞાનની વાતો એવી છે કે એક બાજુ જીવનના પ્રશ્નો છે, સાચી સમજણથી સોલ્યુશન છે, બસ આ બેની વચ્ચેનું તમને કનેક્શન છે. એટલે પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે જીવનના ડગલે ધંધાની વાતો હોય, પતિ પત્નીના પ્રોબ્લેમ હોય, મા બાપ છોકરાના પ્રોબ્લેમ હોય, કે ભણતરના ભણતા વિદ્યાર્થીઓની વાત હોય,
કે આધ્યાત્મિક ધર્મમાં ભક્તિ, સાધના, ધ્યાન, નામસ્મરણ, યોગ સાધના કરતા કરતા એને મૂંઝવતા પ્રશ્નો હોય, કે આત્મા પરમાત્માની સાચી હકીકત સમજવા માટેના પ્રશ્નો હોય, કે દુનિયાનો નિયંતા કોણ, જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તત્વનું વિજ્ઞાન શું છે એ સમજવાના પ્રશ્નો હોય, તમામ પ્રશ્નોનું સોલ્યુશન જ છે. ઓકે દીપક, અહીંયા રોકીશ. દર્શક મિત્રો, વાત એમણે ચાવીની વાત કરી છે કે ઘણી બધી ચાવીઓ નોર્મલી સતત મળતી રહે છે આધ્યાત્મિક ગુરુઓના સંપર્કમાં રહેવાથી. ઘણી બીજી બધી ચાવીઓ પણ લઈશું આપણે, પરંતુ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે આધ્યાત્મિક ગુરુ દીપકભાઈ સાથે. દીપકભાઈ, બ્રેક પહેલાં આપણે વાત કરી તે પ્રમાણે કે જીવનના દરેકે દરેક મુશ્કેલીઓ જે પણ આવી હતી અને દાદાએ એમાંથી જ પ્રેક્ટિકલ સોલ્યુશન હતા તે લોકોને આપ્યા. નીરુબાએ પણ એ જ કર્યું. આપની પાસે પણ જે લોકો આવે છે પ્રોબ્લેમ લઈને, એને પણ પ્રેક્ટિકલ સોલ્યુશન આપતા હો છો. ઘણી વખત ક્યાંક લાગે છે ખરું કે વ્યક્તિ પોતે, આપની પાસે હજારો લોકો આવતા હશે રોજના, લાખો લોકોને અત્યાર સુધી આપે જ્ઞાન આપ્યું હશે, એમને સોલ્યુશન આપવા ટ્રાય કર્યો હશે, ક્યાંક એવું લાગે છે ખરું કે વ્યક્તિ પોતે જ, જવાબ એની પાસે જ હોય છે, પોતે જ એકલો બેસીને જો ચિંતન કરે તો ક્યાંય એને ભટકવાની જરૂર નથી? ડુ યુ ફીલ દેટ? ના બાબા, પોતે આરોપી, પોતે જજ અને પોતે વકીલ કેટલા સોલ્યુશન લાવી શકે? પોતે સોલ્યુશન ના આવે. આ બુદ્ધિ વકીલાત કરે ને, પૂછવી મારશે. એટલે છે ખરું, એ જે બુદ્ધિની વકીલાત જો બંધ થાય ને તો મય તો અનંત આખા બ્રહ્માંડનું જ્ઞાનમય છે આત્મામાં. એ જજ જેવા છે, નિષ્પક્ષપાતી છે. પણ પોતે બુદ્ધિ વાપરે અને પક્ષાપક્ષી પડે અને રાગદ્વેષમાં પડે, ક્રોધમાં, માયાલોભમાં પડે છે, એટલે એને સાચા સોળતા નથી. એ તો મય તમે કહો છો એ સાચી વાત છે કે પોતાના સોલ્યુશન પોતાની મય છે, પણ આવરણથી ઢંકાયેલા છે. એટલે અમે વાતો કરીએ છીએ ને ત્યારે આવરણ તોડી જ આપીએ છીએ. બાકી અમે અમારો મસાલો આપતા જ નથી. તમારું જ્ઞાન તમને અહીંથી ઉઘાડ થાય છે. તમને તમે જોઈ, તમને આ બાજુ દેખાય છે એટલે સંસાર જુઓ છે, અને તમારે જરાક ટર્ન મારીને 180 ડિગ્રી ફેરવી આપે તો આ બાજુ તમને મોક્ષ દેખાય. બાકી તમને, તમને જ જોવાનારા છો, તમારે જ અનુભવવાનું છે, તમારે જ ભોગવવાનું છે, અને તમારો જ માલ તમારે ભોગવવાનો છે. અમારે આપવાનું હોત ને ખાલી થઈ ગયા તમે. દીપકભાઈ, અત્યારની વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો જે પ્રમાણે સમગ્ર વિશ્વ આતંકવાદના ભરડામાં છે, ક્યાંક આપણા જે સ્પિરિચ્યુઅલ થોટ્સ છે, કોઈકે ગુનો કર્યો માફ કરી દેવો જોઈએ, કોઈકે આપણને નુકસાન કર્યું એ તો આપણા કર્મોનું ફળ હશે, તો શું આ નામર્દાનગી નહીં કહી શકાય? ક્યાંક આ જ્યારે વસ્તુ આવે છે, જ્યારે દેશ ઉપર, રાષ્ટ્ર ઉપર હુમલો થતો હોય એવા સમય, આપ માનો છો ખરા કે ખરેખર દેશની અખંડિતતા ઉપર જ્યારે તકલીફ આવે ત્યારે તો સામનો કરવો જોઈએ? એ બરોબર છે, કરી જ રહ્યા છીએ ને આપણે. આખો ભારત દેશ આપણે સહકાર આપ્યો છે. પણ એક વસ્તુ તમે વિચારશો ખરા, કઈ શોર્ટ સર્કિટ થઈને આગ લાગતી હોય તો તમે કારણો નાબૂદ કરશો, પરિણામને તો આપણે આગ ઠારવી તો જોઈએ, જેમાં બે મત નહીં. પણ પછી એનું કારણો શોધીને ખલાસ કરો એવું બને ખરું? શું કરશો કે ભર્યા હોલમાં આગ ના લાગે, શોર્ટ સર્કિટ ના થાય, કયા કારણથી બની શોધી કાઢો કે નહીં? તો આધ્યાત્મિક દ્રષ્ટિ છે ને કારણોને ખલાસ કરવાનું દ્રષ્ટિ આપે છે. પરિણામનું સોલ્યુશન તો પબ્લિક લાવી જ રહી છે, કારણ એને દેખાય એટલું સોલ્યુશન લાવે જ છે. હવે મૂળ કારણો શોધી કાઢવાની વાત કરીએ છીએ કે કાયમ માટે તમારો અંત આવશે આ દુઃખોનો. અમે આજે થીગડું મારીને અંત લાવો, પણ અહીં સડો ચાલુ હોય, આ લોકો નહીં કેન્સર કહે છે, આંગ અહીં કેન્સર થયું કાપી નાખો. પણ આ જ ડૉક્ટરો કહે છે કે કેન્સરના પરમાણુ શરીરમાં ફરે છે. આજે એક જગ્યાએ સડો કરીને તમે કાપી નાખ્યો, હવે બીજી જગ્યાએ સડો નીકળશે. એનું મૂળ કારણ જો ખલાસ કરવામાં આવે પછી શરીરમાં સડો નહીં ઉત્પન્ન થાય. આ સમાજ, આ દેશ, આ વિશ્વ એક શરીરના અંગ જેવું જ છે. ક્યાંક સડો થયો તો આપણે શું સડેલી આંગળી કાપી નાખો, સડેલી આંગળી કાપી નાખો? શું સડેલી આંગળીને જીવતી રાખવી જોઈએ? કાપી ના નાખવી જોઈએ? અમે કંઈ કાપી નાખો અને એના માટે દવા બધું જ કરજો. પણ અમે એક સ્ટેપ આગળની વાત કરીએ છીએ, સડો ઊભો ક્યાંથી થાય છે? એ કારણો ખલાસ કરો. અને સડો ઊભો થાય છે એ અમે એની ઉપર જ વધારે જોર મારીએ છીએ કે અહંકાર એ સડો છે. આજે તમે કહો કે અમે સાચા છીએ, બીજાને ખોટો કહી જ દેશો તમે. અમે આ ધર્મવાળા છીએ એટલે બીજાને અમારો ધર્મ મહાન છે, તમારો ધર્મ ખોટો, એવું તમે કહી જ દેશો. અને એવું કહેવાથી કોકનો અહંકાર દુભાય છે.
અમે સાચા તમે ખોટા, હવે બીજાને ખોટો કયો ને એનો અહંકાર દુભાય છે, અને એ ખોટો માણસ બદલો લીધા વગર છોડશે નહીં. એક, અને બીજાને ખોટો કહો છો ત્યારે તમારો ઉદ્ધાર થાય નહીં, એ પણ એટલું જ સત્ય છે. એટલે અમે એવું શીખવાડવા માંગીએ છીએ, ખોટા ના કહેશો, ખોટું કરતો હોય તો પણ ખોટા ના કહેવા જોઈએ. એ ખોટાનું પરિણામ અત્યારે થઈ રહ્યું છે, કારણો બંધ કરો. ખોટાને ખોટો કહેવો એ એ ભૂલ છે. હા, ચોક્કસ ભૂલ છે, કારણ એના વ્યૂ પોઈન્ટ એ સત્ય છે, મારા વ્યૂ પોઈન્ટ હું સત્ય છું. અને આ ખોટું એટલે માટે કહેવાય છે, બીજાને દુઃખદાયી થાય છે માટે, પણ એ આજે થઈ રહ્યું છે. ઇટ હેપન્સ ને ગુનેગાર ન કહેવાય, એને એને સોલ્યુશન લાવવું જોઈએ. બે રીતે, એક તો તમને ધારો કે તમારાથી કોઈક દાવો ક્રોધ થતો હોય તો હું એવો રસ્તો બતાવે તમે ક્રોધમાંથી કેવી રીતે બહાર નીકળી શકો, અને બીજો, હું તમને ક્રોધી છો ક્રોધી છો અભિપ્રાયથી તમે દોષિત નહીં જોવો, કારણ ક્રોધ થઈ જાય છે, દેવાંગભાઈથી થઈ જાય છે. તમે અંદર તમને ગમતું નથી તેવી આ જગતમાં, આ દેહમાં બે પ્રક્રિયા. આવા સમય લાગે છે ખરું આપને કે જે પ્રમાણે ક્યાંક લશ્કર આપણું કામ કરે છે, ભારત દેશના નાગરિકો પણ કામ કરે છે, આ જુસ્સો છે, ક્યાંક સ્પિરિચ્યુઅલ ગુરુએ જો આટલી બધી તાકાત હોય તો ક્યાંક એ છાવણીમાં જઈને એમને પણ આત્મજ્ઞાન આપવાની કોશિશ કરી શકાય? થઈ શકશે, પણ આમાં કેવું છે કે આજે ક્રાંતિ કહે ને કે લશ્કરના માણસોને શીખવાડવાથી ક્રાંતિ આવે કે એક એક માણસ પબ્લિકને ફેરફાર કરવાથી ક્રાંતિ આવે? હું ખોટા વિચારો જેનામાં છે એ લોકોની વાત કરું છું. ક્રાંતિ લાવવા માંગુ છું દાદા, ભગવાનનું વિજ્ઞાન એ જગ્યાએ ક્રાંતિ લાવશે, પબ્લિકની એક એક પબ્લિકની દ્રષ્ટિ ફેરવો. આજે ભ્રષ્ટાચાર, આજે તમે આતંકવાદનો જોખમ ગણો છો, ભ્રષ્ટાચાર કેટલો સડો છે, મોટો નથી સડો, કયા લેવલે ભ્રષ્ટાચાર નથી. બસ બધાની દાવનતો છે, મને આપો પછી કામ કરો, તમારું કામ થશે પણ પહેલાં મારું પેટ ભરો. તો આ લેવલે આ આતંકવાદનો બાપ નથી. એટલે આપણે એવું શીખવા માંગીએ છીએ, એક માણસ ચોખ્ખો થાવ, તમને જોઈને બીજા 5 ચોખ્ખા થશે, 5ને જોઈને 25 ચોખ્ખા થશે, 25ને જોઈને 500 ચોખ્ખા થશે, 500 જોઈને 5000 ચોખ્ખા થશે, 50000 ચોખ્ખા થશે, 500000 ચોખ્ખા થશે. ભ્રષ્ટાચારની વાત કરી દીપકભાઈ આપે, દીપકભાઈ ભ્રષ્ટાચારની વાત આપ કરી, બિલકુલ સાચી વાત કરી કે એ સડો છે, કદાચ આતંકવાદ કરતા પણ વધુ ભયાનક સડો આપણા દેશને અને સમગ્ર વિશ્વને નુકસાન કરી રહ્યો છે. ભ્રષ્ટાચારનું ગોત્ર જો જે પ્રમાણે, કદાચ એ મારું સ્ટેટમેન્ટ નથી, બીજા કોઈનું પણ નથી, જનરલ ઓવરઓલ જે આપણા સિટીઝન્સ ટોક કરે છે તે પ્રમાણે કે ક્યાંક રાજકારણ એ ભ્રષ્ટાચારનું મૂળ છે. શું વિચારો છે દીપકભાઈના આજના પોલિટિક્સ, ભારતના પોલિટિક્સ ઉપર? રાજકારણ એટલે આપણું સિલેક્શન કરેલું મૂકેલું છે, એટલે પ્રજાનો અરીસો રાજા છે. રાજાએ પ્રજા ઘડી નથી, પ્રજાએ રાજાને ઘડ્યો છે, અને જોખમદારી જવાબદારી પોતાની આવી ઉભી રહે છે. એક એક ઇન્ડિવિજ્યુઅલ માણસની જવાબદારી છે. આજે રાજકારણનો ગુનો ગણાય નહીં, આપણે સિલેક્શન કરી મોકલ્યું, પછી ગમે તે રીતે એ લોકો સિલેક્ટ થઈ ગયા જો દિવસે, આપણે જવાબદાર એટલા જ છે. એટલે ખરેખર અમારો અમે તો રાજકારણમાં પડતા જ. રાજા કેવો હોવો જોઈએ દીપકભાઈના, દીપકભાઈના મત મુજબ રાજાની વ્યાખ્યા શું, રાજા કેવો હોવો જોઈએ? પ્રજાનું હિત સાચવે ને એ નામ રાજા. પ્રજાને બધી રીતે હિતસ્વી હોય, અને અમે તો જુદું કહેવા માંગીએ છીએ. અમે તો કહીએ છીએ કે તમને દુઃખ જીવનમાં પડે છે શા માટે? તમે કહો આવો રાજા છે એટલે દુઃખ પડે છે, આવું રાજકારણ છે એટલે દુઃખ પડે, આવો આતંકવાદ છે એટલે દુઃખ પડે, આવો ભ્રષ્ટાચાર છે એટલે દુઃખ પડે છે. અમે કહીએ છીએ કે ના, તમારી દ્રષ્ટિ વાંકી છે માટે તમને જીવનમાં દુઃખ છે. તમારી દ્રષ્ટિ ફેરફાર કરશો, તમે દુઃખોમાંથી મુક્ત થશો. આ જ પરિસ્થિતિ બદલાશે નહીં, છતાં તમે દુઃખી. આ ક્યાંક પલાયન વૃત્તિ નથી? અરે પલાયન વૃત્તિ નહીં, આ વાસ્તવિકતા છે, આ સનાતન વૃત્તિ છે. આ ખરેખર ખરેખર આજે શિયાળાને તમે સુધારી શક્યા છો કોઈ દાડો? તમે જેકેટ પહેરીને ફરો છો કે નથી ફરતા? તમે કઈ દુનિયાની કઈ વસ્તુ તમે સુધારી શક્યા છો? તમે બીજો રસ્તો કરો ને, જે થઈ શકે એવો રસ્તો કરો. આ શિયાળો નહીં સુધરે કોઈ દાડો. તમે જેકેટ પહેરીને ફરો, તમે અડી નહીં શકે શિયાળો. અમે એ દ્રષ્ટિ માણસે માણસે આપવા માંગીએ છીએ કે તમારા દુઃખો, આજે ભ્રષ્ટાચાર કે આતંકવાદ કે રાજકારણ છે ને, ઘરમાં નથી હોતું. વાઈફ કેમ દુઃખ આપે છે? કેમ ધણી દુઃખી થાય છે? કેમ વાઈફ દુઃખી થાય છે? કેમ મા બાપ દુઃખી થાય છે? કેમ સાસુ સસરા દુઃખી થાય? કેમ છોકરાઓ દુઃખી થાય? અને ઘર જો આપણે સુધારી ના શકતા હોય તો રાજકારણને સુધારવાનું ને આતંકવાદનો ફેરફાર લાવવો, વિશ્વને શાંતિ લાવવાનું ક્યાંથી કરી શકીશું? મારા પગમાં સડો હોય તો આખા શરીરનું કેવી રીતે સ્થિર રાખી શકીશ? અમારો તો જુદો રસ્તો, પહેલાં ઘર સુધરો, ઘર નહીં માણસ સુધરો. એક માણસ સુધર્યું ને એનો પડઘો પડશે, આજુબાજુવાળો સુધરશે. એનું ઘર સુધર્યું, આખું મોલો સુધરશે, મોલો સુધર્યું આખું ગામ સુધરશે, ગામ સુધર્યું આખું શહેર સુધરશે, આખું શહેર સુધર્યું આખો દેશ સુધરશે, આખો દેશ સુધર્યો આખું વિશ્વ સુધરશે. અને આ થઈને રહેશે જ.
આ મારું નથી, આ જ્ઞાનીઓની દ્રષ્ટિ છે. દાદા ભગવાનનું એક મિશન છે અને તીર્થંકર ભગવાનનું મિશન છે. આખી દુનિયાને શાંતિ થવી જ જોઈએ અને તમામ દુઃખોથી મુક્તિ થવી જ જોઈએ. વિશ્વ શાંતિની વાત તો કૃષ્ણ ભગવાને પણ કરી હતી. આપ પણ કૃષ્ણ ભગવાનની ઘણી બધી વાતો ટાંકતા હો છો. કૃષ્ણ ભગવાન એ પણ કહેલું છે કે ક્યાંક સત્ય માટે સંહાર કરવો હોય તો સંહાર પણ કરવો જોઈએ. એગ્રીડ છો? પાપનો નાશ કરવો કે પાપીનો નાશ કરવો? તમે શું કરશો? પાપીઓનો નાશ કરશો, બીજા પુણ્યશાળીમાંથી પાપીઓ ઉત્પન્ન થશે. ક્યાં જશો તમે? અમે પાપીઓને નાશ કરવાની વાત શીખવાડતા જ નથી. પાપને નાશ કરો, દ્રષ્ટિ બદલો, નહીં તો ભારત નહીં આવે. જેટલા તમે મિત્ર, દસ 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 દુશ્મન હોય તમારા, સો મિત્ર હોય, દસ દુશ્મનને ખલાસ કરી નાખો તો સો મિત્રમાંથી દસ દુશ્મન પાછા પાકશે. તમે ક્યાં જઈને ઉભા રહેશો? આ જગતનો રસ્તો જુદો છે. હિંસાના રસ્તેથી હિંસા નહીં જીતી શકાય. અલબત્ત જે ચાલી રહ્યું છે ટસ્કર અને સામસામે, એને આપણે બંધ કરવાની જરૂર નથી. પણ આપણે બિગિનિંગ શોર્ટ સર્કિટનું સોલ્યુશન લાવવાનું છે. પણ શોર્ટ સર્કિટના કારણો નાશ કરો. એ નાશ કરશો ને તો ભવિષ્યમાં ક્યારેય શોર્ટ સર્કિટ નહીં થાય. ફાઇન દીપક, અહીંયા ફરીવાર એક સમય થયો છે અલ્પ વિરામનો. દર્શક મિત્રો, વાત કરીએ છીએ પરંતુ એક નાનકડા અલ્પ વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે સ્પિરિચ્યુઅલ ગુરુ દીપકભાઈ સાથે. પૂજ્ય શ્રી દીપકભાઈ, બ્રેક પહેલા આપણે વાત કરી કે આતંકવાદનું સોલ્યુશનમાં વ્યક્તિએ પોતે સુધરે તો જઈને એ ઘર સુધરશે, ઘર સુધરશે તો સોસાયટી સુધરશે, સમાજ સુધરશે તો દેશ સુધરશે, અને દેશ સુધરશે તો વિશ્વ સુધરશે. નાઉ બહુ ગંભીર વાતો કરી લીધી, થોડીક હળવી હળવી ક્ષણોમાં આવી જઈએ. દીપકભાઈ, દીપકભાઈને ખાસ કરીને ફિલ્મ જોવી ગમે છે કે નહીં? પહેલાં જોઈ હતી કે હવે છોડી દીધી છે? ફિલ્મ જોવી જોઈએ કે નહીં જોવી જોઈએ, અને જોવી જોઈએ તો કેવી જોવી જોઈએ? એકચ્યુઅલી ફિલ્મો તો જોઈ હતી મેં, પણ મૂળ શું છે કે દાદા મળ્યા ને પછી દ્રષ્ટિ બદલાઈ ગયા. કે પહેલાં જરા મોહ દ્રષ્ટિથી એને મજા આવે, એટલે મસ્તી આવે, મજા આવશે, મનોરંજન કહેવાય. હવે આખો મનુષ્યની પ્રકૃતિ જોઈએ. કેવી ફિલ્મો જોતો હતો દીપકભાઈ? જનરલ જે મળી. કોમેડી ફિલ્મ વધારે પસંદ આવતી હતી? એવું કશું નહીં, મને સામાજિક જે દુઃખ હોય ને, કેમ માણસને દુઃખ પડ્યું પછી કેવી રીતે સોલ્યુશન લાવે. ઓકે ઓકે ઓકે. એ બધું થોડું. હજારો લોકો, લાખો લોકો દીપકભાઈ પાસે પોતાના પ્રશ્નો લઈને આવતા હોય છે. મને ખ્યાલ છે કે આ સવાલ ક્યાંક આપને, પણ મને બહુ જ ઓપન હાર્ટેડ આનો આન્સર જોઈએ છે. હજારો લાખો લોકો પોતાના પ્રશ્નો લઈને દીપકભાઈ પાસે આવે છે. દીપકભાઈને પણ ક્યારેક સંશય થતો હશે, કોઈક સવાલ આવતો હશે મગજમાં, ત્યારે દીપકભાઈ શું કરે છે? દાદાને યાદ કરીએ. દાદા અમને સમાધાન થાય એની કૃપા કરો. નિરૂમાને યાદ કરીએ. અને ખબર નહીં ક્યાંકથી એ મોકલી આપે જવાબ, અને બધાને શાંતિ થાય એવું બની જાય છે. અને ખરેખર તો તમને એમ લાગે દીપકભાઈ બોલતા હોય છે, હું દીપકભાઈ શું બોલે છે સાંભળું છું. તમે જેટલું સાંભળો છો ને એટલું હું સાંભળું છું. અમારી માલિકીની વાત નથી, આ દાદા ભગવાનની કૃપાથી નીકળેલી વાતો છે એવું હું સમજું છું, એવું જાગૃતિ રાખું છું, એવું માનું છું, અને ખરેખર એવું જ છે. અનુયાયીઓને સાચવવા માટેની લગભગ ભાગદોડ દરેકે દરેક, ખાસ કરીને પંથ સંપ્રદાય ધર્મમાં થતી હોય છે. આપ શું માનો છો કે ટોળાશાહી, શું વધુ પડતા બેઠેલા લોકો, ટીવીમાં આવતા શોઝ, એ જ ક્રાઇટેરિયા હોય છે કોઈ પણ આધ્યાત્મિક ગુરુના એચિવમેન્ટનો? અમારે છે ને, અમે તો શિષ્યો બનાવતા જ નથી, પછી સાચવવાની વાત જ ક્યારે. હું ગુરુ થતો હોઉં તો મારે શિષ્ય થાય, મારો જતો જ શિષ્ય. હું તો કહું ભાઈ તમે પોતે જ તમારા શિષ્ય થાવ, ગુરુ થાવ. દેવાંગ ભાઈ શિષ્ય, તમે પોતે ગુરુ, પછી તમને છોડી દીધા. અને હું ને તમે તો એક ના એક જ રહીશું, કારણ આપણે તમારો જ આત્મા રૂપે રહીએ છીએ. જુદાઈ છે જ નહીં મને તમારી. તમે કોઈ જગાએ ગયા તેથી મને કોઈ દુઃખ જ નથી. હા, એટલું ચોક્કસ થાય હું તમને એ સરસ ચા પીવડાય છે, દુનિયાની બધી હોટલની ચા તમે શીખી લા. ઓકે દીપકભાઈ, આર્થિક મંદીના પ્રોબ્લેમથી સમગ્ર વિશ્વ અત્યારે ઝઝૂમી રહ્યું છે. બધાને પ્રોબ્લેમ છે દરેક દેશમાં, ભારત દેશ પણ. આજ શું છે એનું સોલ્યુશન? શું માનો છો આપ એક આધ્યાત્મિક ગુરુ તરીકે? એમાં કેવું છે કે આર્થિક મંદી આવી છે એમાં બે મત નથી, પણ આમાં કેટલાક ભોગ બન્યા છે અને કેટલાકને કશું નથી થયું. અમે ઘણી જગ્યાએ જોયું તો કે અમારા ધંધાને કંઈ ફરક પડ્યો જ નથી, અમારા કુટુંબમાં આવકનો કોઈ ફરક પડ્યો જ નથી. એટલે આ બે વસ્તુ મેં તપાસી. આજે જ એમ લંડનથી ગઈકાલે એક ભાઈનો ફોન હતો કે છે આટલું બધું મારે
રિયલ એસ્ટેટમાં બહુ લોસ થયા, મારા બીજા બિઝનેસમાં એટલી બધી આવક થઈ છે, મને કોઈ તકલીફ જ નથી. ઓકે, સો એ બે 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 પાર્ટ છે કે એક પાર્ટ બિલકુલ પીસાઈ રહ્યો છે અને બીજા પાર્ટને કોઈ ઇફેક્ટ નથી થઈ. એનું કારણ શું છે? કે પોતાની એટલે અમારા દાદા ભગવાનનું વિજ્ઞાન આગળ કામ કરે છે. કંઈ પણ આપણા ગુનાનો દંડ આવે છે આપણને, જો આપણે ગુના કરતા અટકી જઈશું તો આપણને આ દુકાળમાં આપણે ભૂખ્યા નહીં મરતા હોઈએ. એટલે આ જગત જગત ન્યાય સ્વરૂપ છે. આજે કંઈ પણ આપણને ભોગવવાનું આવે છે આપણા ગુનાનો દંડ હોય છે. એટલે દાદા કહે છે ભોગવે તેની ભૂલ. આ ગેરકાયદેસર જગત નથી. આજે આર્થિક મંદી, આજે વાવાઝોડું આવે ને આખા મુંબઈ ઉપરથી પસાર થતું હોય ને, તો કેટલાકના ઘરમાં ચટાઈ બહુ ઉડી નથી, કપડું ઉડ્યું નથી, અને અમુક ઘરે તો આખા મકાનમાં મકાન પડી ગયું. એટલે એ જ વાવાઝોડું કેમ આને અસર ન કરી શક્યું ને આને ખૂબ અસર કરી શક્યું? માટે કુદરત કાયદેસર છે કે હિસાબવાળાને સખંજામાં જકડે છે અને ગુનેગારને સખંજામાં જકડતી નથી. એટલે અમે એ કહેવા માગીએ છીએ કે કોઈ પણ સ્ત્રી પરિસ્થિતિ આવી, ધારો કે આ સ્થિતિ આવી ગઈ માણસની, એ સ્થિતિમાં તમે ગુના કરતા બંધ થાઓ તો ગેરંટીથી તમને ભવિષ્યમાં દુઃખો પડવાના બંધ થઈ જશે, એવી અમે સમજણ આપવા માગીએ છીએ. અને સૌથી વધારે આ જગતને સુધારવાનો ઊંચામાં ઊંચો રસ્તો શું છે? પોઝિટિવિટી છે. આધ્યાત્મિકતા તો ઘણું બધું આગળની વાત છે, પણ એક સામાન્ય પીપલ એક આધ્યાત્મિક વસ્તુને પૂરેપૂરી ન પામે તો પણ જો પોઝિટિવિટીમાં આવે ને, તમને એક એક્ઝામ્પલ આપો, દરેક પરમાણુને પોઝિટિવ અને નેગેટિવ બે છેડા, જેમ નેગેટિવ પોઝિટિવ નોર્થ ને પોલ સાઉથ પોલ હોય, તો એવી રીતે આ જગતમાં ધારો કે વરસાદ પડવાનો થાય ને, તો અમુક શું એ મારા કપડાં સુકાય ના પડે તો સારું, એ મારી સિમેન્ટ બહાર પડી છે ના પડે તો સારું, એ મારો પાક બગડી જશે વરસાદ પડશે તો, અને કેટલાક એ ભગવાન વરસાદ પડજો. આ બે ભાવો દુનિયામાં ચાલ્યા કરે છે અને એના પડઘા કુદરત પર પડે છે. અમે શું કહીએ છીએ કે તમે નેગેટિવિટી ખલાસ કરો, પોઝિટિવિટીમાં આવો, તો કુદરતના એકલા પોઝિટિવ વાઇબ્રેશન પહોંચાડશો તો પોઝિટિવ એવિડન્સ ઊભા થશે અને પોઝિટિવ એવિડન્સની પોઝિટિવ અસરો જગત ઉપર આવશે. અને આજે દાદા ભગવાનની વાત લાખો માણસો પાસે પહોંચી છે, લાખો માણસો એક જ ભાવના કરે છે કે હે દાદા ભગવાન, આખા જગતનું કલ્યાણ કરો, દુનિયાના લોકોના અંતરાયો તૂટો, લોકો આત્મજ્ઞાનને પામો, અને હે સિમંદર સ્વામી, જગતને શરણું આપો, એ દિન રાત પ્રાર્થના કરે છે. થેન્ક યુ વેરી મચ દીપકજી. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે એક અલગ જ, એક આખી બિલકુલ નવી સિસ્ટમ, અને ફ્રેન્કલી સ્પીકિંગ કે એક સીધો સંવાદ. નોર્મલી સ્પિરિચ્યુઅલ ગુરુઝ પોતે ક્યાંક વચ્ચે હર્ડલ્સ આવતા હોય છે, એન્ડ જે એમના ખાસ કરીને અનુયાયીઓ છે તેના સ્પિરિચ્યુઅલ ગુરુને મળવામાં ક્યાંક અડચણો આવતી હોય છે, પરંતુ દીપકભાઈ બિલકુલ સરળતાથી, સહજતાથી જેને પણ શંકા હોય છે મનમાં, જેના પણ પ્રશ્નો હોય છે, તેની સાથે સીધા સંવાદ દ્વારા તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આપે છે. અને તે જ કદાચ સિક્રેટ ઓફ સક્સેસ છે. અને લોકો જે પણ સફળ થાય છે તેમને પોતાના પ્રશ્નોમાંથી જે ઉકેલ મળે છે, કારણ કે સીધા જ દીપકભાઈ સાથે વાત કરીને તેમને જ્ઞાન પ્રાપ્ત કરે છે. દીપકભાઈ, કાર્યક્રમમાં આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રહેજો. આપ સૌ નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.